હેલો, તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો જો પાસાવાળી એવી છે ને, અત્યારે આલે છે નીંદવાનું કામ. તો જો આપણે અહીંયા નીંદવાનું શરૂ જ કર્યું છે ને, દાંતળું અહીં પીડ્યું છે. તો અહીંયા તો હેઠાનું ઓળામાં હોય તે નીંદવાનું છે. જો આમ નીંદવાનું એટલે કપાસ નરવા દેવાનું. જો ખડખડ ઝીણું ઝીણું દેખાય છે ને, આમ કાઢી લેવાનું. કીધા હું ડાબાથી નીંદું એટલે હરખું ફાવતું નથી. આમ દેખાડ વાટું ખાલી જો, આમ આમ તોરી આમ શું કહેવાય, ઉખાડી ગો આમ ઉખાડી નાખવાનું આમ જમીનને. એટલે જે ખડ ઉગતું આવતું હોય ને, હવે એ ન ઉગે ને આવડો ઉગેલું છે એ તો પડી જાય, એ તો ખબર છે. આમ જુઓ ને હુકાઈ જાય પછી. તો આ ત્રણ સા બાકી છે અને પછી હેઠાનું વળવા મળે જે આખું બાકી છે. તો અત્યારે આપણે વ્લોગ શરૂ કરી દીધો છે. સવારમાં જુઓ સૂરજ જે ઉપર નીચે ચડ્યો. તો હાલો નીંદવાનું ચાલું ચાલુ રાખવું પડશે ને. લગભગ તો આ નીંદાય છે એ ખબર નહીં કાંઈ છે. હેઠાનું બધું બાકી છે, ઘાટું ઘાટું આમ હેઠે છે ઇન્દવાનું છે ને. આ ત્રણ સા ને આ બધું થોડું થોડું પારું હતું. પછી જે વસિયાના થાંભલાવાળા સા હતા ને, એ બહુ ઘાટા હતા. એટલે એ સામાં તો એક દી થઈ જાય એવું મને લાગે છે, કેમકે એ સા ઘાટા રહ્યા એટલે નીંદવાની વાર લાગે. હાલ આપણે નીંદવાનો બ્લોક ચાલુ કર્યો છે, જો પૂરો કરીશું તે આપણે. તો આમ જોડાયેલ રહ્યો, લાઇક બાઇક કરી નાખો ને આપણે હવે નીંદવા માંડવી. હાલો એ ત્રણ સા લેવા જ્યાં છે ને, હવે આપણે ઘાટા સા લેવા. શું આવે છે વસિયાના થોડાક સા રહ્યા, છ સાત કે આઠ દસ છે, એ બહુ ઘાટા સા છે. જોઈશું એટલે આમાં ખડ વધારે, ઘાટા એટલે એમ ખડ વધારે છે. ઘાટા સા આપણે લેવાના છે એટલે ત્રણ સા રાખી દીધા ને. અત્યારે સાંઠા હોય તેવા મીડિયા ખૂબ ખૂબ, કેમકે આપણે બ્લોક ચાલુ કર્યું એટલે સાંઠા તો વધતા. તો જોવા ઘાટું ખડ છે, તો આ ખડ લેવાનું છે ઘાટું. ને આ જો આ ટૂંકા ટૂંકા સા છે ને, ઉપર જો મોટું ભાગનું લેવાઈ ગયું છે બધું. એક વળામણ પૂરું થઈ ગયું ને, બીજું વળામણ છે આ હેઠેનું. તો હાલો એ લેવા માંડવી ને બીજું કાંઈ નથી હાલો. તો હાલો પછી તો આપણે વિજયા હતા ખાવા ને, અત્યારે વહી ગયા છે બે. તો આપણે જઈશું પાછા ને, સવારમાં એક જ સા પૂરો થયો હતો ને, અત્યારે પાછા નીંદવા ઉપડવી ને. અત્યારે તડકો નથી એટલે અત્યારે વહેલા જઈએ છીએ. તો હમણાં તમને દેખાડું એક જ સવારમાં લીધો, એમાં બે ત્રણ અઢી કલાક થઈ ગઈ છે એટલું ખાટું ખાટું કરશે આમ. તો જો પપ્પા આપણો આ બાજુ બધી ચોખ્ખું છે ને, હેઠે થોડુંક એક બાજુ ઘાટું છે ને, એ બહુ કેવર આવે છે. તો હાલો નીંદવું પડશે, તે ઘાટું છે એને પૂરું પાડવું પડશે. હાલો પૂરો ખાવા બેસી ગયા છે, કેમ કે હવે જો પારવા સા આવે છે ને, ઘાટા સા જો આ બધું જે કાંઈ બે છેડે છેડે પડ્યા છે ને, આ બધું જો નીંદેલું હોય આવડે બધું ને, એ જે આ બધું એક જ બે સા ઘાટા વાંહી આવે છે એવું બધું છે ને. નીંદી થાય ગયા, કેમ કે ક્યારના નીંદા થાય. આ બીજો સા છે, સવારમાં તો એક જ સા ઘાટો નીંદ્યો હતો, અત્યારે આ બીજો સા છે ને એટલે આ સા થોડોક અત્યારે પારો આવે છે આમ. હું થાકી ગયા છે થોડી પોરો પોરો ખાઈ લેવી. હાલો આપણે બીજો સા નીંદ નાખ્યો નતા. જો સાંટા થઈ ગયા છે જરૂર જરૂર ને, વરસાદ જેવું થઈ ગયું છે વાતાવરણ, જો ઉપર વાદળાની બધું છે આમ ત્યાં માંડ્યું છે. આપણે અત્યારે ક્યાં જઈશું કે ભાઈ, નીંદતા નીંદતા બોટલ ભરવા, કે બોટલ બદલાવા બીજી બે જી બોટલ લાવ્યા હતા ને પાણીની, મીઠા પાણીને ભરીને એ લેવા જવાનું છે. સાંટા આવે છે ઝરમર ઝરમર ને. જો આ બધું ચોખ્ખો કપા થઈ ગયો એટલે કેવો આવો સારું લાગે એમ. એટલે અહીંયા નહીં, આ બધું સાહમાં ચોખ્ખો થઈ ગયો ને. આ કપાય જુઓ આમાં નીંદો નથી, જે ખાલા પૂર્યા છે થોડાકમાં એવું બધું છે ને. હાલો આપણે સાંટા ચોખ્ખો વિયા જઈએ, વધારે વરસાદ નહીં આવતો ને, આવે તો પાદરું જવાનું થાય છે આપણે ગામમાં, કેમ કે આમાં બધી કૂદી જઈ પાણી ભરાઈ જાય ને. તો એ તો વધારે આવતો નથી આ તો કહું છું એમ. તો હાલો પેલા પાણી લઈ જઈ, પછી હમણાં આગળ ખબર પડે કેવો વરસાદ આવે. તો હાલો સાંઠા ઝરમર ઝરમર રહીને વિયા ગયા છે ને. આપણે જો બોટલ લઈ લીધી એટલે પડી ગઈ, થોડી ફીરી છે લઈ લીધી છે ને. હાલ છે હાલો હાથ પાડવાની છે, એમ થાય તો પાંચ વાગ આવી ગયા છે. તો પાંચ સાંઠા શરૂ થઈ ગયા, હમણાં રોકાઈ જતા એટલે નતા આવતા. હાલો કંઈક જે તો સા લેવું એટલે લેવી, એક જ બી આવું ને પછી પાછો વિયા જઈએ ને એટલું પાણી ખૂટી જાય. તો હાલો ફાઇનલી પાછો વરસાદ ઘડીક આવી ગયો હતો સાંટા થોડાક ને. આપણે જો પાછા થોડાક સા નીંદ નાખી, આ બધું નીંદેલા છે, આ બધું જો જે લીલું લીલું છે દેખાય ને એ પલળી ગયું હતું ને, પછી ખોતર્યું હોય ને આમ નીંદ્યા હોય ને એટલે. તો આ બધું જો થોડાક ઘાટા છે ને, પટ્ટી હેઠે ને એટલી નીંદાઈ ગઈ છે. ઓલી બધું થોડાક છે ને, થોડાક આ બધું છે જે વિશમાં જે ઘાટા ઘાટા હતા એ લેવા જાય. તો હવે તો આપણે હાંજ પડી ગઈ છે એટલે હવે નહીં નીંદવાને, કેમ કે હવે હાંજ પડી ગઈ છે, સાડા છ થઈ ગયા છે ને. હવે આને ઘડીક રહીશું તો હાથ વાગી જશે. તો જવા દેવાનું છે ગામમાં ને. થાંભલા પણ અહીંયા બહુ ખડ હતું, એ તો લઈ નાખ્યું હતું એનો તેમાં તો નતો. તોય જો થોડું થોડું ખડ છે આ બાજુ આગળ ને, આપણે જવાનું છે આગળ એમ ને. આગળ જોયું છે ક્યારે ગામમાં જવાનું થાય એટલે અત્યારે જવાનું છે એવું પાકું છે. પાછું હાલો જોયું છે, હું તમને મળું આગળ. તો વાત તો કહો ને, આ બાજુ બી આવ્યો હતો અહીંયાથી દાંતળી, મેં કીધું બીજું લઈ લો. આ બાજુ મિરસી વાયતી ને, એ મિરસી ક્યાંક ક્યાંક દૂજી છે અને ફરી દાંત સોંપી દીધી છે થોડાકમાં સોંપી છે ને. બી હતા એટલે મને આ જો શીપડાને વેલા છે કે હું શું દેખાડું જોઈ જુઓ. લાઈનમાં શીપડાને વહેલા વાઈ દીધા છે
આપણે શેવડી જોઈ જવું કેટલી મોટી મોટી થઈ ગઈ. ને જે આપણે અહીંયા બધું રીંગણા ને પોપૈયા ને બી વાવ્યા ને, એ કઈ ઉત્યા નથી જોવા છે પટ્ટીમાં આવી ગઈ. એટલે એ બી બી ગયા ફેલમાં, કેમ કે વાયા તા એક છે ખબર હું વાંધો પડ્યો એમાં. તો આ બધું થોડીક રીંગણી છે પણ જે આપણે વાયા તા એ નથી ઉગ્યા, તો જવા દેવી ગામમાં પછી તમને મળું ઓલો કન્ટિન્યુ. ઉપર ને આજ વિડીયો એડિટિંગ કરવાનો છે ઘરમાં, એટલે આપણે અત્યારે વ્યાયા ને તરત જ ગામમાં વ્યાયા હતા. તો જો અત્યારે છાંટા નેવું કાંઈ આવતું નથી, એમ તો દી હવે હાથમી જશે, એટલે આ બાજુ વાદળા ને ઉજો લાગે અહીંયા નંબર આમ, કેમ કે ડુંગરા હોય ને ફરતે ફરતે એમ શું કહેવાય આકાર હોય ને, એટલે ગોળને હોય એટલે મજા આવજો હોય ને. ને આ બાજુ તો જો શું કહેવાય દીનો શું કહેવાય કિરણ હોય ને એવું લાગે છે. બધું ઘડી કાંઈ જોતા જોતા વ્લોગ એન્ડ કરી નાખું. ને મને આશા કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો.